જ્યારે આપણી પાસે ખાટી છાસ ન હોય અને એકદમ તાજી છાસની કઢી બનાવીએ ત્યારે તે ફાટી જતી હોય છે. એના માટે તમારે સ્ટાર્ટિંગની અંદર મીઠું એડ નથી કરવાનું, કઢી એકદમ સારી રીતે ચડી જાય પછી મીઠું એડ કરવાનું છે. આમ કરવાથી કઢી છે તે તમારી ક્યારે પણ ફાટશે નહીં અને એકદમ ટેસ્ટી બનશે. પિત્તળના વાસણને સાફ કરવા હવે એકદમ આસાન થઈ ગયા છે. એના માટે આપણે પિત્તળના વાસણની ઉપર ટમેટો કેચઅપ છે તે લગાવી દેવાનું છે. પિત્તળના વાસણ સાફ કરવા માટે ખાટી છાશ અને લીંબુનો ઉપયોગ છે તે બધા કરતા હોય છે, પરંતુ તેનાથી સમય અને મહેનત બંને છે તે વધારે જોઈએ છે અને એકદમ ઘસવા પડે છે. આને માત્ર આપણે 20 મિનિટ માટે રાખી દેવાનું છે અને પછી વાસણ ઘસવાનો જે વારો હોય તેનાથી આપણે તેને ઘસી લેવાનું છે. જો તમારે ચાંદીના વાસણ કે વસ્તુ સાફ કરવી હોય તો અહીંયા કેચઅપની જગ્યાએ કોલગેટનો ઉપયોગ કરવાનો છે. માત્ર 2-3 મિનિટ ઘસ્યા પછી એકદમ સારી રીતે આપણું જે પિત્તળ છે તે ચમકવા લાગ્યું છે અને એકદમ સરસ છે તે થઈ ગયું છે. આવી રીતે સાફ કરવાથી તમે ગમે તેટલા વાસણ હોય તે મિનિટોમાં સાફ કરી શકો છો. મરચાંને આપણે ફ્રીજની અંદર લાંબો સમય રાખીએ તો તે બગડી જતા હોય છે. એના માટે આપણે મરચાંને ડાયરેક્ટ ફ્રીજમાં નથી મૂકવાના, પરંતુ પહેલાં તેને એક ડબ્બાની અંદર પેક કરવા માટે નીચે ટીશ્યુ પેપર રાખી દેવાનું છે અને પછી મરચાંની જે ડંઠલ હોય તે આપણે કાઢી લેવાનું છે. આવી રીતે એનો જે ડાંડલો છે તે તોડી અને રાખશું તો આપણા મરચાં છે તે 15-20 દિવસ સુધી એકદમ ફ્રેશ રહેશે. આવી રીતે આપણે બધા જ મરચાંના ડાંડલા છે તે કાઢી લેવાના છે અને તેને એ બોક્સની અંદર નાખી દેવાના છે. આવી રીતે એરટાઇટ બોક્સની અંદર રાખશું એટલે આપણા મરચાં છે તે એકદમ ફ્રેશ રહેશે. અને ટીશ્યુ પેપર રાખવાથી જે વધારાનું પાણી જે થતું હોય છે અથવા તો ભેજ છે નીકળે તે બધી જ શોષાઈ જશે અને આપણા મરચાં સારા રહેશે. આવી રીતે પેક કરી અને તેને ફ્રીજની અંદર રાખી દેવાના છે. આપણે ફ્રીજની અંદર ઘણી બધી વસ્તુઓ છે મૂકતા હોય છે તો ઘણી વખત તેમાંથી સ્મેલ છે તે આવવા લાગે છે. એના માટે આપણે ફ્રીજની અંદર આવી રીતે અડધું લીંબુ કાપી અને ઉપર રાખી દેવાનું છે, તેનાથી સ્મેલ છે તે જરા પણ નહીં આવે. આપણે ઘણી વખત કઠોળ છે તે આખા વર્ષના સાથે લઈ લેતા હોય છે, પરંતુ તે બગડી જાય છે અથવા તો સડી જાય છે. એના માટે અહીંયા એક પ્લાસ્ટિકની બોટલ છે તેની અંદર આપણે કઠોળ રાખશું તો આપણા કઠોળ છે તે એકદમ સારા રહેશે અને વર્ષ દિવસ સુધી તેની અંદર કોઈ પણ જાતનો સડો અથવા તો ધનેડા કે એવું કશું જ છે તે નહીં થાય. બધા જ કઠોળ છે તેને આવી રીતે સ્ટોર છે તે કરી શકાય છે. ચણા, દાળ, વટાણા, સિંગ, બધી જ દાળો અને બધા જ જે કઠોળ છે તેને આવી રીતે સ્ટોર કરવાથી એકદમ સારા રહેશે. મીઠો લીમડો દાળ અને શાકમાં નાખવો બધાને ગમે છે, પરંતુ આ લીમડો છે જલ્દીથી સુકાઈ જાય છે. એને એકદમ તાજો રાખવા માટે આપણે એક ડબ્બાની અંદર ટીશ્યુ પેપર છે તે રાખી દઈશું અને તેની અંદર બધા જ લીમડાના પાન છે તે છૂટા પાડી અને એમાં નાખી દઈશું. આવી રીતે છૂટા છૂટા પાન રાખી અને ટીશ્યુ પેપરની અંદર ટાઇટ હવા ન જાય એ રીતે રાખવાથી લીમડો છે તે એકદમ ફ્રેશ રહે છે અને એકદમ તાજો છે તે રહે છે. આવી રીતે ટીશ્યુ પેપર ઉપરથી લગાવી અને તમે તેને 15 દિવસ માટે એકદમ તાજો છે તે રાખી શકો છો. ભીંડા બટેકાનું શાક બનાવતી વખતે તેમાં ચિકાશ રહી જતી હોય છે, એના માટે મીઠું છે તે આગળથી નથી નાખવાનું. એકદમ શાક પાકી જાય અને એકદમ ચડી જાય પછી પાછળથી મીઠું નાખવાથી શાક છે તે એકદમ કોરું બનશે અને જરા પણ ચિકાશ નહીં રહે.